નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 3 વિષય આસપાસ પાઠ 8 ફર એનો ભાગ 2. અગાઉ આપણે ભાગ 1માં પાઠ વિશે સમજી ગયા. આજે આપણે પાઠના સ્વાધ્યાય એટલે કે એના પ્રશ્નોના જવાબ વિશે સમજૂતી મેળવીશું. તો ચાલો બાળ મિત્રો, પાઠના અભ્યાસ સ્વાધ્યાયના અભ્યાસ તરફ થોડું ધ્યાન આપીએ. પાઠ 8 ફર એના પ્રશ્નોના જવાબ આપણે નીચે પ્રમાણે જોઈએ. તો એમાં પ્રશ્ન 1 છે, પંખીઓમાં કઈ કઈ વિવિધતા હોય છે? તો બાળકો, આપણે પાઠ શીખ્યો ત્યારે પંખીઓ વિશે સમજ્યા હતા, બરાબર? કે દરેક પંખીઓ દેખાવ, ચાલવામાં, ઉડવામાં અલગ અલગ છે. એના લીધે આપણે ઓળખી શકીએ છીએ કે આ કયું પંખી છે, બરાબર? તો આપણે જવાબમાં લખીશું, પંખીઓમાં તેમના કદ, આકાર, ચાંચ, ડોક, પીછા, ચાલ, અવાજ, આહાર વગેરેમાં વિવિધતા હોય છે, બરાબર? આહાર એટલે ખબર છે ને, ખોરાક, કે ખોરાકમાં શું લેતા હોય છે. અમુક પંખીઓ દાણા લેતા હોય છે, અમુક પંખીઓ ઝીણા જીવજંતુઓ લેતા હોય છે, અમુક માંસ ખાતા હોય છે. એમ એમનો આહાર પણ અલગ અલગ હોય છે, એટલે કે વિવિધતા હોય છે. બીજો પ્રશ્ન છે, બગલો શું ખાય છે? તો પરીક્ષામાં આ પ્રશ્ન મોટેભાગે પૂછાતો હોય છે કે બગલો શાંત પાણીમાં ઊભો રહી લાંબી ચાંચ વડે માછલી કે નાના જીવોને પકડીને ખાય છે. શું કરે છે બગલો? શાંત પાણી, કાદવવાળું પાણી હોય અથવા તો થોડુંક તળાવનું પાણી હોય, એમાં બગલો ઊભો રહે. મોટેભાગે બગલા ક્યાં જોવા મળે? કે તો કહે છે કે પેલા ગારાવાળામાં, બરાબર? ગારાવાળું કાદવ કિચડ જેવું પાણી હોય ને, એમાં મોટે ભાગે હોય છે, કારણ કે એમાં ઝીણા જીવજંતુઓ અને માછલા વધારે હોય છે. તો બગલો એ કાદવ કિચડવાળા પાણીમાં ઊભો રહી લાંબી ચાંચ વડે માછલી કે નાના જીવોને પકડીને ખાય છે, બરાબર? ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ, ચકલી અને કાબરનો ખોરાક શું છે? તો ચકલી અને કાબરનો ખોરાક અનાજના દાણા, જીવડા, ઉધઈ, ઈયળ વગેરે છે, બરાબર? ખબર પડી, ચકલી અને કાબરનો ખોરાક તો અનાજના દાણા, જીવડા, ઉધઈ અને ઈયળ, બરાબર? ચોથો પ્રશ્ન, પાણીની આસપાસ રહેનારું પંખી કયું છે? તો પાણીની આસપાસ રહેનારું પંખી બગલો છે. ચાલો પાંચમો સવાલ જોઈએ, પંખીઓની ચાંચની શી વિવિધતા છે? તો દરેક પંખીની ચાંચ એક સરખી હોતી નથી. ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે. કોઈ પંખીની ચાંચ ટૂંકી હોય છે તો કોઈ પંખીની ચાંચ લાંબી હોય છે. કોઈ પંખીની ચાંચ ચપટી હોય છે તો કોઈ પંખીની ચાંચ વાંકી હોય છે, બરાબર? આપણે પંખીઓની ચાંચમાં વિવિધતા, એમાં શું તફાવત હોય છે, વિવિધતા એટલે શું અલગ જોવા મળે છે દરેક પંખીની ચાંચમાં? તો દરેક પંખીની ચાંચ એક સરખી હોતી નથી, બરાબર? આ સવાલનો જવાબ તમારે મોઢે કરવો હોય તો કઈ રીતના કરવાનો? તો કે છે બે બે લીટી આપણે મોઢે કરવાની, બરાબર? તો દરેક પંખીની ચાંચ એક સરખી હોતી નથી, એ તો આપણને ખબર છે. પછી કે છે એનો ઉપયોગની દ્રષ્ટિએ પણ તેમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે આપણે લક્કડખોદ, તો લક્કડખોદ પોતાની ચાંચનો ઉપયોગ શું, શેના માટે કરતો હતો? તો એ લાકડામાંથી ઝીણા ઝીણા જીવજંતુઓ ખોતરી અને ખોરાક તરીકે એને લેતો હતો એની ચાંચની મદદથી, બરાબર? તો કોઈ પંખીની ચાંચ ટૂંકી છે તો કોઈ પંખીની ચાંચ લાંબી છે. મોટે ભાગે બધા પંખીઓ ખોરાક તરીકે, ખોરાક લેવા માટે ચાંચનો જ ઉપયોગ કરતા હોય છે, બરાબર? પણ એને અલગ અલગ રીતે વિવિધતા હોય છે એમાં. કોઈ પંખીની ચાંચ લાંબી છે તો કોઈ પંખીની ચાંચ ચપટી છે, તો કોઈ પંખીની ચાંચ વાંકી છે, બરાબર? પોપટની ચાંચ જોઈ છે ને વાંકી, તો એની ચાંચ વાંકી જોવા મળે છે. ચાલો એના પછીનો છઠ્ઠા નંબરનો, પંખીઓ કયો ખોરાક લે છે? તો પંખીઓ ખોરાકમાં
અનાજના દાણા, રોટલી, ફળ, નાની જીવાત, કેટલાક પંખીઓ મરેલા પંખીઓનું માંસ પણ ખાતા હોય છે. બરાબર, તો પંખીઓનો ખોરાક પણ આપણે જાણીએ છીએ કે દરેક પંખીઓનો ખોરાક અલગ અલગ હોય છે. મોટે ભાગે તો એ અનાજના દાણા લેતા હોય છે, રોટલી, ફળ, નાની નાની જીવાત, અથવા તો આપણે ખીચડી ભાતના દાણા નાખીએ એ પણ ખાતા હોય છે. તો કેટલાક પંખીઓ મરેલા પક્ષીઓનું માંસ પણ ખાતા હોય છે, એટલે કે માંસાહારી જે પંખીઓ હોય એ માંસ લેતા હોય છે. ચાલો એના પછીનો આપણે જોઈએ સવાલ નંબર 7. પંખીઓ કઈ કઈ રીતે ઉપયોગી છે? તો પંખીઓ નીચેની રીતે આપણને ઉપયોગી છે. બરાબર, તો આપણે એમાં એક નંબરમાં જોઈએ તો કાગડો, ગીધ જેવા પંખીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને સાફ રાખે છે. અહીંયા આગળ જો આપણને એક નંબરમાં શું કીધું છે કે પંખીઓ નીચેની રીતે ઉપયોગી છે આપણને, તો એમાં એક નંબરમાં કાગડો, ગીધ જેવા પંખીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને સાફ રાખે છે. કાગડાને પણ તમે જોયો હશે તો એ શું મોટે ભાગે કંઈક ને કંઈક ઉંદર મરી ગયું હોય કે બીજું કોઈ પંખી મરી ગયું હોય તો પોતાની ચાંચમાં લઈ અને દૂર સુધી ઉડી જાય, પછી જ્યાં કોઈ ના દેખાય ત્યાં બેસીને એકલો ખાતો હોય છે. બરાબર, એવી જ રીતના ગીધ પણ મરેલા પંખીઓનું માંસ એ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે, અને આ રીતે તેઓ માંસનો ઉપયોગ કરી અને પૃથ્વીને ચોખ્ખી રાખે છે. એટલે કે મરેલા જીવજંતુઓ હોય, પક્ષીઓ હોય, એ લોકોને ખોરાક તરીકે લઈ અને પૃથ્વીને સાફ રાખે છે. જો પૃથ્વી ઉપર આ બધું વધી જાય તો આપણી પૃથ્વી ગંદી દેખાય છે. બરાબર, એમાં ગંદકી વધી જાય છે, ચારે તરફ વાસ મારે. મરેલા પશુ પંખીઓ જો ખાનાર કોઈ ના હોય, કોઈ પક્ષીનો ખોરાક એ ના હોય તો શું થાય, ચારેક બાજુ ગંદકી ફેલાય છે અને પૃથ્વી ઉપર સ્વચ્છતા દેખાતી નથી. એટલે કાગડો અને ગીધ સફાઈ કર્મચારી તરીકે ઓળખાય છે. બરાબર, તેમને કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. પછી કે છે બીજા નંબરમાં, તો બીજા નંબરમાં મરઘી ઈંડા અને માંસ આપે છે. બરાબર, મરઘી આપણને શું આપે છે ઉપયોગની દ્રષ્ટિએ? તો કે છે મરઘી ઈંડા અને માંસ આપે છે. બરાબર, જે લોકો ઈંડા ખાતા હોય એના માટે મરઘી ઉપયોગી પ્રાણી પંખી છે. કાબર જેવા જંતુભક્ષક પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા નાના નાના અસંખ્ય કીટકોને નાશ કરી ખેડૂતને મદદરૂપ થાય છે. બરાબર, તો કે છે કાબર જેવા જંતુભક્ષક, જંતુભક્ષક એટલે કે જીવજંતુ હોય એને મારી નાખનાર, ભક્ષક એટલે ખાઈ જનાર. બરાબર, જંતુ ખાઈ જનાર કોણ છે? કાબર. તો ઝીણા ઝીણા જે કીટકો હોય એટલે કે જંતુઓ હોય, કીડી, મંકોડા, બીજા અન્ય ઝીણા ઝીણા જીવજંતુઓ હોય ને, એ બધાને કાબર ખાઈ જાય છે. એટલે કે આ બધા ખેતીમાં નુકસાન કરનારા હોય, ઉધઈ હોય ને બધું હોય ને, એ ખેતીમાં શું કરે, નુકસાન ખાય, ખેતીનો બધો પાક ખાઈ જાય. એટલે કાબર જેવા પંખીઓ જંતુભક્ષક પંખીઓ કહેવાતા હોવાથી તે ખેતીમાં નુકસાન કરનારા નાના નાના અસંખ્ય કીટકોને નાશ કરી ખેડૂતને મદદરૂપ બને છે. બરાબર, ચોથા નંબરમાં કયો ઉપયોગ છે? તો પંખીઓ બીજનો ફેલાવો કરવામાં પણ મદદરૂપ થાય છે. તમારા માટે આ એક નવો કહેવાય કે પંખીઓ બીજનો ફેલાવો. બીજનો ફેલાવો એટલે કે પંખીઓએ જે ખોરાક લીધો હોય એનો એ ખોરાક તેઓ સેના એમના મળ સ્વરૂપે બહાર કાઢે. બરાબર, એમની જે ચરક હોય એમાં જે આયો નાના નાના બીજ હોય અને એ બીજ એક જગ્યાએથી બીજ જગ્યાએ ફેલાય છે. જ અહીંયા બેસીને બીજે ઉડે તો ત્યાં આગળ એનો જે જે ચરક પાડે એમાંથી બીજું વનસ્પતિ ઉગે છે. એટલે કે બીજનો ફેલાવો કરવામાં પણ મદદરૂપ થાય છે. તો આ થઈ ગયા પંખીઓના ઉપયોગો. બરાબર, ચાલો પ્રશ્ન નંબર 8. પંખીઓની કાળજી રાખવા તમે શું કરશો? તો જુઓ એમાં એક નંબર, એ પંખીઓ માટે ચબુતરામાં દાણા નાખીશું,
પંખીઓ માટે ધાબા પર અગાસીમાં કે ચબુતરામાં લટકાવેલ ઠીબમાં નિયમિત પાણી ભરીશું. ત્રીજા નંબરમાં જખમી પંખીઓની પ્રેમપૂર્વક સારવાર કરીશું અને પંખીઓના માળાને તોડીશું નહીં, પરંતુ તેને સાચવીશું. બરાબર કે આપણે પંખીઓ રાખ્યા હોય તો એની કાળજી પણ રાખવી પડે, ભલે પછી આપણે પાળ્યા ના હોય, આપણી આજુબાજુ ઉડીને આવતા હોય, તો એ પંખીઓની સાચવણી, એમની કાળજી કેવી રીતના કરવાની? તો કે છે, એક નંબરમાં આપણે પંખીઓ માટે ચબુતરામાં દાણા નાખીશું, એમને માટે ધાબા પર કે અગાશીમાં કે ચબુતરામાં જે લટકાવેલ ઠીબ હોય, ઠીબ એટલે કે વાસણ, એમાં નિયમિત પાણી નાખીશું. પછી ત્રીજા નંબરમાં જખમી પંખીઓની પ્રેમપૂર્વક સારવાર કરીશું. ચોથા નંબરમાં પંખીઓના માળાને તોડીશું નહીં અને તેને સાચવીશું. બરાબર, ચાલો એના પછી નવમા નંબરનો સવાલ જોઈએ આપણે કે પંખીઓની પાંખનો શો ઉપયોગ છે. તો પંખીઓ તેમની પાંખોનો ઉપયોગ ઉડવામાં મદદ કરે છે, અને બીજા નંબરમાં પાંખો તેમના ઈંડાને સેવવામાં મદદ કરે છે. બરાબર, પંખીઓ તેમની પાંખોનો ઉપયોગ એક તો ઉડવામાં કરે, અને તેમની પાંખો જેમને ઈંડા મૂક્યા હોય તે ઈંડાને સેવવામાં કરે. બરાબર, ઈંડા સેવે પછી એમાંથી બચ્ચા નીકળે છે, એટલે સેવવું એટલે કે એને હૂંફ આપવી, ઈંડાને હૂંફ આપે એટલે એમાંથી સમય આવે ત્યારે એમાંથી બચ્ચા બહાર આવે છે. એટલે પંખીઓ તેમની પાંખનો ઉપયોગ શેના માટે કરે છે? તો એક તો ઉડવા માટે અને પોતાના ઈંડા સેવવા માટે. બરાબર, ચાલો અહીંયા આગળ પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે પરીક્ષાલક્ષી જે વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા આવે છે તે જોઈશું. બરાબર, તમારી પાસે સ્વાધ્યાય પોથી નથી એટલા માટે અહીંયા મેં સ્વાધ્યાય પોથીમાંથી વિકલ્પો તમને આપેલા છે તે આપણે જોઈએ, અને નોટબુકમાં આ બધા વિકલ્પો, પ્રશ્નો, જવાબ બધું નોટમાં લખવાનું છે. ચાલો આપણે પહેલા નંબરમાં જોઈએ, એમાં પ્રશ્ન નંબર એક, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર નીચેના પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. તો ચાલો એક નંબર જોઈએ, કયા પંખીના માથા ઉપર કલગી હોય છે? તો અ પોપટ, બ મોર, ક શમળી કે ડ કાગડો? તો તમે કહેશો બ મોર. બરાબર, કયા પંખીના માથા પર કલગી હોય છે? તો મોર. ચાલો બીજા નંબરનું, વૃક્ષના થડમાં ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પંખી કયું છે? કબૂતર, કોયલ, લક્કડખોદ કે સુગરી? તો ક સુ લક્કડખોદ. બરાબર, તો તમારે શું લખવાનો ક્રમ અક્ષર? ક. ચાલો ત્રીજા નંબરનું, રાખોડી સફેદ અને તપખીરિયા રંગનું દાણા ખાતું પંખી કયું છે? અ કબૂતર, બ ચકલી, ક બગલો કે ડ મોર? તો રાખોડી સફેદ અને તપખીરિયા. બરાબર, તપખીરિયા એટલે કેવા રંગ? રાખોડી હોય, સફેદ હોય, કાળું હોય, બે ત્રણ જાતના રંગ ભેગા હોય એવું કબૂતર. બરાબર, એ તપખીરિયા કહેવાય. તો દાણા ખાતું પંખી કબૂતર છે, એટલે શું લખીશું આપણે ક્રમ અક્ષર? અ. ચાલો એના પછી ચોથા નંબરને, વાંકી અને અણીદાર ચાંચ કયા પંખીની હોય છે? મોર, કબૂતર, પોપટ કે કાગડો? તો ક પોપટ. બરાબર, વાંકી અને અણીદાર ચાંચ કોની હોય છે? પોપટની. પાંચમા નંબરનું, શિકારી પંખી કયું છે? તો શિકારી પંખી બાજ છે. બરાબર, ડ લખવાનો ક્રમ અક્ષર. ચાલો એના પછી છઠ્ઠા નંબરનું, કયું પંખી પાણીમાં તરવા માટે ચામડી વડે જોડાયેલા પંજાનો ઉપયોગ કરે છે? બાજ, બતક, જળકુકડી, બગલો? તો ચામડી વડે જોડાયેલા પંજા એવા કોના છે? તો કહેશે બતકના. બતક જોયું છે, એના પગ જોયા છે. હા, તો પગ આખા એના ચામડી સાથે જોડાયેલા પાંખ, પાંખ પેલા પંખો હોય ને એવા એના પંજા હોય છે. તો શું લખીશું આપણે? બતક. બરાબર,
પંખી પાણીમાં તરવા માટે ચામડી વડે જોડાયેલા પંજાનો ઉપયોગ કયું પંખી કરે છે? તો કે છે બતક. 7મા નંબરનું, પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ માટે ચાંચનો ઉપયોગ કોણ કરે છે? તો પાણી અને કાદવમાં. મેં તમને હમણાં પ્રશ્ન જવાબમાં સમજાવ્યું હતું કે મોટે ભાગે કાદવમાં કોણ હોય છે? બગલો, બરાબર. તો એ ખોરાકની શોધમાં કોણ ઊભું રહે છે, ચાંચનો ઉપયોગ કરે છે? હોય તો કે છે બગલો. લખીશું આપણે અ. ચાલો એના પછી 8મા નંબરનું, પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે? તો કે છે દરજીડો, બરાબર. ચાલો 9મા નંબરનું, કયું પંખી પોતાની ડોક પાછળની તરફ ફેરવી શકે છે? મોર, કોયલ, કબૂતર કે ઘુવડ? તો ઘુવડ. એક જ ઝટકાવાળી ગોળ ગોળ ડોક ફેરવે છે ને એની. તો લખીશું ઘુવડ. એટલે આપણે ક્રમ અક્ષર ડ લખીશું. અહીંયા આગળ તમારે જો ચારેય વિકલ્પો નહીં લખવાના, જે સાચો વિકલ્પ હોય એ વિકલ્પ નીચે જવાબ કરીને લખી દેવાનો, બરાબર. ચલો પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 નંબર, સુંદર રાગમાં ગાતું કાળા રંગનું પંખી ખાલી જગ્યા છે. સુંદર રાગમાં ગાતું કાળા રંગનું પંખી કોણ છે? તો કે છે કોયલ, બરોબર. તો ખાલી જગ્યામાં શું લખવાનું તમારે? કોયલ. તણખલા ગૂંથીને સુંદર મજાનો માળો બનાવનાર પંખી ખાલી જગ્યા છે. તો શું લખવાનું જવાબમાં? સુગરી, બરાબર. તણખલા ગૂંથીને સુંદર મસ્ત માળો કોણ બનાવે? સુગરી. 3જા નંબરનું, ખાલી જગ્યા પંખી રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. તો કોણ નીકળે છે? કયું પંખી નીકળે છે ખોરાકની શોધમાં? ઘુવડ. તો ખાલી જગ્યામાં લખવાનું, ઘુવડ પંખી રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. 4થા નંબરનું, ખાલી જગ્યા પંખી ઝાડના થડમાં કાણું પાડી શકે છે. કયું પંખી ઝાડના થડમાં કાણું પાડે છે? તો કે છે લક્કડખોદ. ઝીણા ઝીણા જીવજંતુ ખોતરીને ખાય છે ને. હા, તો ખાલી જગ્યામાં શું લખવાનું? લક્કડખોદ. લક્કડખોદ પંખી ઝાડના થડમાં કાણું પાડી શકે છે. 5મા નંબરનું, મરેલા પ્રાણીઓનું માંસ ખાનાર પંખી ખાલી જગ્યા છે. કોણ ખાય છે મરેલા પંખીનું માંસ? તો કે છે ગીધ, બરોબર. ખાલી જગ્યામાં શું લખવાનું? ગીધ. મરેલા પ્રાણીઓનું માંસ ખાનાર પંખી ગીધ છે. ચાલો એના પછી 6ઠા નંબરનું જોઈએ આપણે. ખાલી જગ્યા પોતાની ગરદનને ઝાટકાથી આગળ પાછળ કરે છે. તો મેના પોતાની ગરદનને ઝાટકાથી આગળ પાછળ કરે છે. એક છે ઘુવડ અને બીજું એક મેના, બરાબર. પોતાની ડોક આગળ પાછળ એ કરે ઘુવડ, અને એક મેના ઝાટકાથી ગરદનને પાછળની તરફ કરે છે. તો ખાલી જગ્યામાં શું લખવાનું? મેના પોતાની ગરદનને ઝાટકાથી પાછળ કરે છે. 7મા નંબરનું, આપણી બોલીની નકલ કરનાર પંખી ખાલી જગ્યા છે. તો પોપટ, બરોબર. શું લખવાનું ખાલી જગ્યામાં? પોપટ. આપણી બોલીની નકલ કરનાર પંખી પોપટ છે. 8મા નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યા પંખી પોતાના રંગીન પીછા ફેલાવી કળા કરે છે. આ તો બધાને આવડે. કયું પંખી પોતાના પીછા ફેલાવી કળા કરે? તો કે છે એ મોર, બરોબર. ખાલી જગ્યામાં મોર લખવાનું. મોર પંખી પોતાના પીછા, પોતાના રંગીન પીછા ફેલાવીને કળા કરે છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3, ખરા ખોટા. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો.
એક નંબર, દરેક પંખીની પાંખો એક જ પ્રકારની હોય છે, સાચું કે ખોટું? તો કહેશે ખોટું. બરોબર, દરેક પંખીની પાંખ સરખી હોતી નથી એટલે આપણે લખીશું ખોટું. કેટલાક પંખીઓ પાણીમાંથી પોતાનો ખોરાક મેળવે છે. બીજા નંબરમાં શું છે? તો કહેશે કેટલાક પંખીઓ પાણીમાંથી પોતાનો ખોરાક મેળવે છે, સાચું. બરોબર, પગલો ને બતક ને બધું શું કરે છે? પાણીમાંથી ખોરાક મેળવે છે ને, એટલે સાચું. ચાલો ત્રીજા નંબરનું જોઈશું આપણે. પંખીઓને આપણી જેમ કાન હોય છે, આપણી જેવા કાન હોય ના હોય, એ લોકોને કાન હોય પણ કેવા હોય? એક જ કાણું હોય બંને બાજુ. બરોબર, એટલે આ ખોટું આવશે. ચાલો ચોથા નંબરનું, પંખીઓ ચાંચ વડે પોતાનો ખોરાક લે છે, સાચું. બરોબર, પંખીઓ, દરેક પંખીઓ પોતાની ચાંચ વડે ખોરાક લેતા હોય છે. પાંચમા નંબરનું, બધા જ પંખીઓ ઝાડ પર માળો બાંધીને રહે છે, બધા પંખીઓ ઝાડ પર માળો બાંધીને રહે ના રહે. બરોબર, બધા પંખી અલગ અલગ જગ્યાએ માળો બાંધતા હોય છે એટલે આ વાક્ય ખોટું આવશે. ચાલો એના પછીનું, છઠ્ઠા નંબરનું, ચકલી ઘરમાં માળો બાંધે છે. ચકલી માળો બાંધે ને ઘરમાં, આપણે તો પેલા બોક્સ પણ લટકાવતા હોય છે, અથવા તો ચકલી ઘર હોય છે એમાં પણ માળો બનાવતા હોય છે, એટલે આ વાક્ય સાચું આવશે. ચાલો સાતમા નંબરનું, બગલો સફેદ રંગનો હોય છે. જોયો છે ને બગલો કેવા રંગનો હોય? સફેદ. તો આ વાક્ય સાચું કરીશું ખોટું? સાચું. બરોબર, ચાલો ત્યારે સાચું કરી દો. હવે આવશે આઠમા નંબરનું, કેટલાક સમય પછી પક્ષીઓ જૂના પીછા ખેરવી નાખે છે. તો આ વાક્ય સાચું થશે. થોડોક સમય થાય એટલે પોતાના જૂના પીછા ખેરવી નાખે અને એની જગ્યાએ નવા પીછા આવતા હોય છે, એટલે આ વાક્ય સાચું પડશે કે કેટલાક સમય પછી પક્ષીઓ જૂના પીછા ખેરવી નાખે છે. બરોબર, ચાલો એના પછી ચોથા નંબરનો પ્રશ્ન, યોગ્ય જોડકા આવશે કે બંધ બેસતા જોડકા રચો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ફક્ત ક્રમ અક્ષર લખવાનો છે. આપણને જગ્યા થોડીક જ આપી છે ફક્ત અંક લખવા માટેની. બરાબર, એટલે આપણે એ પ્રમાણેનું લખવાનું. ચાલો અહીંયા આગળ વિભાગ અ અને વિભાગ બ અને વચ્ચે ઉત્તર માટેનો ક્રમ અક્ષર છે. તો એમાં જુઓ, ઘુવડ. તો ઘુવડ શું આવશે? રાત્રે જોઈ શકનાર પંખી. બરાબર, શું આવશે? રાત્રે જોઈ શકનાર પંખી. એટલે અહીંયા આગળ આપણે શું લખીશું? ક્રમ અક્ષર. અહીંયા આગળ જો આવી રીતના ચોથા નંબરનો છે ને, ચોથા નંબરનો ક્રમ અક્ષર લખવાનો છે, એટલે અહીંયા આગળ ક્રમ અક્ષર ચાર લખવાનો છે. બીજા નંબરનું મોર. તો અહીંયા આગળ મોરમાં શું આવશે? સુંદર અને રંગબેરંગી પીછાવાળું. તો આમાં કયો ક્રમ અક્ષર લખવાનો? પાંચ નંબરનું. બરાબર, આનો આ ક્રમ અક્ષર લખેલો છે, આપણે વિભાગ અનો અને અનો ક્રમ અક્ષર લખેલો છે, એની જગ્યાએ તમારે અહીંયા આગળ વિભાગ બ નો ક્રમ અક્ષર પાંચ લખવાનો રહેશે. ત્રીજા નંબરમાં બાજ. તો બાજમાં શું આવશે? શિકારી પંખી. બરાબર, અહીંયા જો મેં બંને બાજુ ક્રમ અક્ષર લખેલા છે, તમારે જોઈ લેવાનું છે. અહીંયા આગળ ક્રમ અક્ષર એક લખવાનો છે. ચોથા નંબરનું પોપટ. તો પોપટ, પોપટમાં શું આવશે? વાંકી અને અણીદાર લાલ ચાંચવાળું પંખી. બરાબર, એટલે અહીંયા આગળ ક્રમ અક્ષર બે લખવાનો છે. ત્યાર પછી પાંચમા નંબરમાં સુગરી. તો સુગરીમાં શું આવશે? સુંદર માળો ગૂંથનાર પંખી. અહીંયા આગળ ત્રણ નંબરનું. બરાબર, ખ્યાલ આવી ગયો? અને અહીંયા આગળ ના આવે તો મેં અહીંયા આગળ પણ લખેલા છે ક્રમ અક્ષર, જરા જોઈને લખજો જવાબ. બરાબર, ચાલો તો બાળમિત્રો અહીંયા આગળ આ જોડકા
આપણા અહીંયા પૂર્ણ થાય છે, આજનો પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે. નવા પાઠ સાથે આપણે ફરી મળીશું, બરાબર? ત્યાં સુધી આવજો.